દેશના વિવિધ ભાગોમાં રાહનદવન સાથે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદના સાબરમતી રેલવે કોલોની ખાતે રાહનદહન કરવામાં આવ્યું હતું. નવરાત્રિમાં નવ દિવસ માતાની આરાધના કર્યા બાદ દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવી છે. વિજયાદશમીનો દિવસ બાકી હોય છે ત્યારે રાવણ પુતરા બનાવવાની કામગીરીને અંતિમ ઓપ આપી દેવાય છે. અમદાવાદમાં રામલીલા ભલે વધારે પ્રસિદ્ધ નથી, પરંતુ દશેરાનો આ પર્વ અનેક ઠેકાણે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. અસત્ય પર સત્યના વિજયનો પ્રતીક સમાન આવા દશેરાને પણ પર્વ રાહદહન કરાય છે. દશેરાના દિવસે વિવિધ જગ્યાએ રાવણ દહનનો કાર્યક્રમ યોજાય છે. અમદાવાદમાં 5 જગ્યાએ રાવણ દહન કરવામાં આવ્યું હતું. રાવણના પુતરાનું દહન ગણતરીના મિનિટોમાં થઈ જાય છે, પણ તેને બનાવવા ભારે મહેનત કરવી પડે છે. દેશભરમાં રાવણ દહન કરવામાં આવ્યું ત્યારે અમદાવાદના અનેક વિસ્તારોમાં રાવણ દહનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના સાબરમતી રેલવે કોલોની ખાતે આવેલ મેદાનમાં છેલ્લા 53 વર્ષથી ચાલી આવી રહેલ પ્રથાના અનુસાર સમસ્ત પંજાબી સમાજના લોકો કે જેઓ રામ ભગવાનના વંશજ કહેવામાં આવે છે. બલવંતરાય બત્રા 53 સાલ સે યે પ્રથા હમારે બુઝુર્ગોને શરૂ કરી હતી. ઉસકે બાદ સેકન્ડ પેઢી મેં હમ આયે, થર્ડ પેઢી મેં હમારી યે યુવા બ્રિગેડ ખડી હૈ, યે આઈ અબ યે યુવા ગર્વ બ્રિગેડ સંભાલતી હૈ. 53 સાલ સે યે પ્રથા હમારી ચલતી આ રહી હૈ. ઇસકા યહી હૈ કે બુરાઈ કી હાર હો, અચ્છાઈ કી જીત હો, સમાજ ઇકઠ્ઠા હો. હમરા સમાજ અમદાવાદ કે અંદર અલગ અલગ બિખરા હુઆ હૈ, ઇસ મોકે પે સારે ઇકઠ્ઠે હોતે હૈ. દૂસરી બાત, હમ રામ ભગવાન કે વંશજ હૈ, હમરે પૂર્વજ રામ ભગવાન થે, હમ ઉનકે વંશજ હૈ. ઇસલિયે આદિ અનાદિ કલા કાલ સે હી હમરે બુઝુર્ગ પ્રથા ચલાતે હૈ ઓર હમ ભી આગે ચાલે રખે હુએ હૈ. ઇસમે એસા હૈ, પબ્લિક અગર ગ્રાઉન્ડ બડા હો તો પબ્લિક જ્યાદા હોતી હૈ, ગ્રાઉન્ડ છોટા તો પબ્લિક જ્યાદા હોતી હૈ. ઇસ બાર ગ્રાઉન્ડ બડા હૈ તો હમકો એસા લગ રહા હૈ કે પબ્લિક 10,000 કો પાર હો સકતી હૈ. સુબેરે સે લેકર કે શામ તક યે ઇસકો પહેલે તો ખડા કિયા જાતા હૈ, રાત કો ઇસકો ખડા કર દિયા, સુબેરે ઇસકી સાફ સફાઈ કરી, પીછે સે રામ ભગવાન કી સવારી લાને કે લિયે ઉધર તૈયારી કરતે હૈ હમ. ઓર ફિર વહાં સે હમ 4 બજે હમારા પંજાબી સમાજ કા મંદિર હૈ, વહાં સે નિકલતે હૈ ઓર યહાં તેમના દ્વારા રાહન દહન કરવામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માધવમિદની ઉમટી હતી. અસત્યની સામે સત્યનો વિજય સાથે સાંજે 4 વાગે આસપાસ વરઘોડા રૂપે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ અને હનુમાન સાથે સૌ કોઈ જોડાયા હતા અને સાંજે આશરે 6:45 આસપાસ રાવણ દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ત્યાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે અને જાગૃતતા માટે દેશ પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ખાસ કરીને એક પ્લાસ્ટિક ભરેલા પ્રતિકાત્મક રાવણનું પણ નિર્માણ કરી તેનું દહન કરી પ્લાસ્ટિક મુક્ત દેશનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. 1965થી પંજાબી સમાજ દ્વારા શરૂ કરવામાં આવેલ રાવણ દહન પ્રથા હાલ પણ નિરંતર ચાલી રહી છે. ઉપરાંત તમામ સમાજ એક બની સાથે સહકાર અને સાથે તે પરંપરાને નિરંતર આગળ વધાવી રહી છે અને આવનારી પેઢી દ્વારા પણ તે કાર્યરત રાખશે. ધ્વનિ પંચાલ, ZSTV.